गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ साइंस पाठ अग्यार बल और दबाण अपने आगळना वीडियो में बलनी शुरुआत विषे जोई गयेला। एक ज दिशा में बल लगाइए तो बल एक बीजा में उमेराय छे, अने जो विरुद्ध दिशा में बल लगाइए तो बळनो तफावत जेटलू परिणमे छे। आपणे दोरडा खेंचनी रमतनी वात करी के एकबीजानी विरुद्ध दिशामां बळ लगाड़िए तो बळ सामान्य रीते बे बळनी मूल्य जेटलू होय ए जे दिशामां बळ वधारे होय ए बाजु बळ दिशा बदलाय छे, बराबर छे। बल पदार्थनी गतिनी अवस्था बदली शके छे। जो चोपड़ीनी अंदर पाना नंबर 131 ऊपर आपेलू छे के रबरनो के टेनिसनो दड़ो लईए, समतल सपाटी ऊपर मूकीए, दड़ाने धीरेथी धक्को मारीए तो शुं थशे, ए गतिमान थशे, बराबर छे। हवे तमे लखोटी रमता जोई हशे, एक सर्कलनी अंदर लखोटीओ मूकवामां आवे, पछी आम ताकीने लखोटी शुं करवामां आवे, पेली जे स्थिर ગોળમાં મૂકેલી છે લખોટી ત્યાં ગળીને ગબડાવવામાં આવે, એટલે આપણે નાખેલી લખોટી ગબડશે। આપણી લખોટીની ઝડપ ગતિ વધારે હશે એટલે ત્યાં જે સ્થિર પડેલી લખોટી હશે એને ધક્કો વાગશે, ધક્કો વાગશે એટલે એ લખોટી પણ આગળ જાય છે, બરાબર છે કે નહીં। હા, એટલે આ દડો જે ગતિવાળો દડો છે એની આગળ જો તમે હાથ રાખી દો તો એની ગતિ શું થશે, ધીમી પડી જશે, પણ પાછળથી તમે ધક્કો મારશો તો દડો વધારે ઝડપથી દોડશે। ફૂટબોલની રમતની અંદર શું હોય છે કે ખેલાડી દડાને લાત મારીને ગતિ કરે છે અને પછી સામે ગોલ કરનારો હોય એ શું કરે છે, સામો ફૂટબોલ ને કિક મારે છે તો એ દડો સામેની તરફ જાય છે, બરાબર છે। એટલે ખેલાડી બોલ પર બળ લગાડે એટલે બોલ સ્થિર હોય તો એ ગતિમાં આવે છે, અને જો ગતિમાન હોય તો એની ગતિમાં વધારો થાય છે। એટલે કે ગતિમાન પદાર્થની ગતિમાં, ગતિની દિશામાં જો બળ લગાડવામાં આવે તો તેની ગતિમાં વધારો થાય છે। એવી જ રીતે જો એની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો એની ગતિમાં શું થાય છે, ઘટાડો થાય છે। તમારો મિત્ર સાયકલ લઈને તમારા ઘરે આવ્યો હોય, તમારો મિત્ર જતો હોય અને પછી એટલે એ ગતિમાં છે, એ જે જાય છે તમે એની જોડે જવાના છો, તમે એને પાછળથી ધક્કો મારશો તો એને સાયકલનું પેન્ડલ મારવું પડશે નહીં, એની ગતિ વધી જશે, પણ તમારે એને જવા ના દેવો હોય અને તમે એને પાછળની બાજુ ખેંચો એટલે એની વિરુદ્ધ દિશામાં જાઓ તો એની ગતિ શું થશે, ઘટી જાય છે, બરાબર છે। બળ લગાડતા પદાર્થથી તેની ઝડપમાં ફેરફાર થઈ શકે છે। જો દિશામાં એ જ દિશામાં બળ લગાડીએ તો ઝડપ વધે, એનાથી વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ તો ઝડપ ઘટે છે। પછી પાના નંબર 132 ઉપર નવી પ્રવૃત્તિ છે, એક દડો લઈએ, સમતલ સપાટી પર મૂકીએ, તેને ધક્કો મારીને ગતિમાં લાવવા પ્રયત્ન કરીએ। હવે કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈ અને તેના માર્ગ ગતિ માર્ગમાં આપણે અવરોધ મૂકી દઈએ, ગતિમાન દડા ઉપર આપણે બળ લગાડીએ તો શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી એ જ દિશામાં ગતિ કરશે, ગતિમાન પદાર્થ સાથે જુદા જુદા ખૂણાઈ બનાવે, બરોબર છે। દડાની ગતિ તમે કઈ દિશામાં ધક્કો મારો છો એની ઉપર જાય, એની દિશા બદલાય। આપણે ક્રિકેટમાં ગતિમાન દડો બોલર બેટ્સમેન તરફ ફેંકે છે, બેટ્સમેન એને બળ લગાડી અને એની ગતિમાં વધારો બી કરે છે અને આખી દિશા બી બદલી શકે છે, ફટકો મારે છે અને બાઉન્ડ્રી તરફ એ જાય છે।
दड़ानी गति नी दिशा में फेरफार पण करी शकाय छे। पदार्थनी झड़प के दिशा अथवा तो बंने, जो पदार्थनी गति नी अवस्था बदलाय तो एमां वधारो के घटाड़ो थाय। बळ पदार्थनो आकार बदली शके छे। सौथी सरस आनु उदाहरण आपणे रबर पेन्सिलनू रबर जे लाईए छीए त्यारे लंबघन आकारनू હોય છે અને આપણે વાપરતા વાપરતા એને ગોળ બનાવી દઈએ છીએ, તો એવું કેવી રીતે બને છે? તમે બળ આપીને શું કરો છો? કાગળ ઉપર રબરને ઘસો છો અને કાગળ ઉપર રબરને ઘસવાથી રબર ઘસાય છે, રબર ઘસાય છે અને જીણા જીણા ખબર છે ગોટીઓ ગોટીઓ થઈ જાય છે। તો એ બળ આપવાથી પહેલાં રબરના આકારમાં ફેરફાર થાય છે અને લંબઘનમાંથી ગોળ બની જાય છે। એવી જ રીતે તમે સવાર સાંજ તમારી મમ્મી ઘરે ભાખરી રોટલી બનાવે છે, ભાખરી બનાવે છે તો ભાખરીનો લોંગો લે છે, ગોળ બનાવે છે, આવડું મોટું ગઠ્ઠો હોય છે, બરાબર છે ને? એને આટલી ઉપર મૂકી વેલણથી પ્રેસ કરે છે, દબાવે છે, હાથ ફેરવે છે, બરાબર છે ને? અને એમાંથી પાતળી રોટલી બને છે, આવડા નાનામાંથી આવડી મોટી રોટલી બને છે। અને તમે બનાવવા બેસો તો ગોળ બનશે, ચોરસ બનશે, ભરતનો નકશો બનશે, પણ ટૂંકમાં કંઈક તો બનશે ને। પણ એને માટે બળ આપીએ છીએ એટલે એના આકારમાં ફેરફાર થાય છે। જો આપણી પાસે કોષ્ટકમાં આપણને કહેલું છે પદાર્થો પર બળની અસરનો અભ્યાસ કરીએ, પરિસ્થિતિનું વર્ણન, પ્લેટમાં રાખેલો લોટનો કણ હાથ વડે નીચેની તરફ દબાવવાથી, નીચેની તરફ દબાવવાથી શું થશે? લોટ દબાઈ જશે, પછી ગતિ, બળની ક્રિયા, ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે। અહીંયા આગળ ગતિની એમાં લોટમાં ગતિ આવે ના, પણ એના આકારમાં ફેરફાર થાય છે, હા એના આકારમાં ફેરફાર થાય। સાયકલની સીટની સીટમાં જડેલી સ્પ્રિંગ સીટ ઉપર બેસવાથી સીટ નીચેની તરફ ગતિ કરશે, હા તેના આકારમાં ફેરફાર થશે ના, પણ જો એની અંદર સ્પંજ મૂકેલું હોય તો એની ઉપર બેસવાથી સ્પંજ દબાય અને ઊભા થવાથી સ્પંજ ઊંચું થાય એટલે સાયકલની સીટનો કદ વધે, બરાબર છે? દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, દિવાલ ઉપર આપણે રબર બેન્ડ લગાવ્યું છે તેના મુક્ત છેડા પર વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચવાથી, રબર બેન્ડની નીચે આપણે વસ્તુ લગાવીએ તો રબર બેન્ડ ખેંચાય, ખેંચાય કે ના ખેંચાય, અને મુક્ત છેડાને ખેંચીએ તો એ લાંબુ થશે એટલે ગતિમાં આવશે, હા આકારમાં બી ફેરફાર થશે। બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી, પટ્ટી ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી, ફૂટપટ્ટીના મધ્ય ભાગમાં વજન મૂકીશું બંને ઈંટો તરફ તો ફૂટપટ્ટી નીચેની તરફ શું થશે? નમી જશે, વજન હશે એ બાજુ એટલે એના આકારમાં પણ ફેરફાર થશે, બરાબર છે? હવે આપણે આ જે બધું શીખી ગયા એ બળની અસરો હતી, તો કઈ કઈ પ્રવૃત્તિ કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે, બરાબર છે? એટલે કે પદાર્થને ગતિમાં ગતિમાન બનાવી શકાય છે। જો પદાર્થ ગતિમાં હોય તો તેની ગતિમાં ફેરફાર કરી શકાય છે, તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે। ગતિમાન પદાર્થની દિશા બદલી શકાય છે, ઝડપમાં ફેરફાર કરાય, દિશામાં ફેરફાર કરાય, ગતિમાં લાવી શકાય, અને ચોથું તેનો આકાર બદલી શકાય છે। પદાર્થને ગતિમાં લાવી શકાય છે, તેની ઝડપ બદલી શકાય છે, તેનો દિશા બદલી શકાય છે અને તેનો આકાર બદલી શકાય છે। બળ આપવાથી પદાર્થને ગતિમાં લાવી શકાય છે, બીજું તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે એટલે વધારો કે ઘટાડો, ત્રીજું તેની દિશામાં ફેરફાર કરી શકાય છે અને ચોથું તેનો આકાર બદલી શકાય છે। આ બળની અસરો છે, ઉદાહરણ આપીને સમજાવો એવો આપણને સવાલ પૂછી શકાય, બરાબર છે? એટલે
આ બધા પરથી આપણે એવું કહીએ કે બળ આપવાથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકાતી હોય છે. બધામાંથી કોઈ એક અસર ઉત્પન્ન થાય અથવા તો બે વધારે પણ ઉત્પન્ન થઈ શકે, પણ બળ વગર કોઈ અસર ઉત્પન્ન થઈ શકતી નથી. તમે અહીંયા આગળ ચોક મૂક્યો મેં, તો એ ચોકને હું જ્યાં સુધી મારા હાથથી ઉચકીશ નહીં અને ખસેડીશ નહીં કે ધક્કો નહીં મારું ત્યાં સુધી ચોક ત્યાંનો ત્યાં જ રહેશે. આપમેળે કોઈ પણ પદાર્થ આપમેળે બળ આપ્યા વગર એની ગતિમાં લાવી શકાતો નથી. આપમેળે એની દિશા બદલી શકાતી નથી કે તેનો આકાર પણ આપમેળે બદલી શકાતો નથી. સંપર્ક બળ, સંપર્ક એટલે એકબીજાના સ્પર્શમાં, સ્પર્શ કરવો, ધક્કો મારવો, ખેંચવું, ઉપાડવું, આ બધું સંપર્કમાં આવ્યું કહેવાય. સંપર્કમાં આવ્યા વગર પાણીની ડોલ ઉચકી શકાય નહીં. સંપર્કમાં આવ્યા વગર તમારા દફતરમાંથી ચોપડી બહાર આવે નહીં. બરોબર છે? કોઈ પણ સામાન્ય રીતે વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરની વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી છે, અને સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે. સ્કૂલ જેવી કે બેગ, સ્કૂલ વસ્તુ એટલે કે સ્કૂલ બેગને ધક્કો મારીએ, ઉચકીએ, પાણીની ડોલને ઉચકીએ છીએ, સ્કૂલ બેગને ધક્કો મારીએ, બેન્ચીસને ધક્કો મારીએ, અને આ બળ આપણા શરીરના સ્નાયુઓ વડે લાગે છે. મોઢાની અંદર તમે બદામ મૂકી હોય તો મોઢાના અંદર ચવાય કેવી રીતે? તમારા મોઢાના સ્નાયુઓ ખેંચાય અને ઊંચા નીચા થાય તો જ દાંત ચાવવાની ક્રિયા કરી શકે. એમને તમારું મોઢું ચાલવાનું નથી. ચાવવા માટે તમારા જડબાના સ્નાયુઓ ઊંચા નીચા થાય છે, ખેંચાય છે, સંકોચાય છે, તો તમે બદામ ચાવી શકો છો. એટલે આપણા શરીરના સ્નાયુઓની ક્રિયા દ્વારા આ બધી પ્રક્રિયાઓ થાય છે, અને આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે જે બળ લાગે છે એને સ્નાયુ બળ કહીએ છીએ. સ્નાયુ બળ આપણા શરીરનું હલનચલન, શરીરને વાળવું. આપણે ખોરાક ખાઈએ છીએ, મોમાં કોળીઓ મૂકીએ છીએ, ગળામાંથી નીચે ઉતારીએ છીએ, એટલે અન્નનળીમાંથી જઠરમાં જાય છે, એ પણ સ્નાયુઓના હલનચલનને કારણે જ થાય છે. શરીરમાં જઠરની અંદર જે ખોરાક ગયો એ સ્નાયુઓ, એ જઠર એ સ્નાયુઓની કોથળી છે, એના હલનચલનથી, એના વલોવાથી એ ખોરાક પચે છે. શ્વાસ લઈએ છીએ, શ્વાસ અંદર જાય છે, શ્વાસ અંદર જાય છે, શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ, તે વખતે આપણી છાતીના સ્નાયુઓ, ફેફસા ફૂલે છે, ઉરોગર પટલ સંકોચાય છે અને શિથિલ થાય છે. તો આ સ્નાયુઓનું સંકોચન અને શિથિલનને કારણે પ્રક્રિયાઓ થાય છે. શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળને સ્નાયુ બળ કહેવામાં આવે છે. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. વિવિધ પ્રાણીઓ, બળદ, ઘોડા, ગધેડા, ઊંટ, એ નો આપણે આપણા કાર્યો કરાવવા માટે ઉપયોગ કરીએ છીએ. બળદ ગાડું ખેંચાઈએ છીએ બળદ જોડે, તો એના પીઠના સ્નાયુ આ કાર્યો કરવા માટે સ્નાયુ બળનો, પ્રાણીઓના સ્નાયુ બળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય અને તેથી જે બળ લાગે એને સ્નાયુ સંપર્ક બળ કહે છે. ઘર્ષણ, હવે આ ઘર્ષણ એ નવો ટોપિક છે જે આપણે કાલે જોઈશું.